नमस्ते विद्यार्थिनी बहनों, आज आपणे पाठ 11 भाग बीजो जोईशुं। यानी पात्राणी भवता आ शब्द आपणे अगाउना पेज पर रही गयेलो हतो एने आनी साथे लई लईए। यानी एटले जे, पात्राणी एटले वासणो, भवता एटले तमे, दत्तानी एटले के आपेला, जे पात्रो तमे आपेला, तानी एटले तेणे, मम गृहे मारा घरे, प्रसूतानी એટલે કે જન્મ આપ્યો। ફરીથી યાની પાત્રાણી ભવતા દતાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની। જે વાસણો તમે મને આપેલા તેમણે મારા ઘરમાં રાત્રે જન્મ આપ્યો એટલે કે બીજા વાસણોને જન્મ આપ્યો। એતાની લઘુની નૂતનાની પાત્રાણી આ નાના નવા વાસણો ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ। અહીંયા સંધિ છે, પાત્રાણામ બધા અપત્યાની એટલે કે વાસણોના બચ્ચા, અપત્યાની એટલે કે બચ્ચા। આ નાના નવા વાસણો તમારા વાસણોના બચ્ચા છે। પાત્રો જન્મ આપે તો એના બચ્ચા નાના નાના હોય એટલે એણે જે નાના વાસણો આપ્યા એને એ રીતે સમજાવ્યું કે આ નાના વાસણો છે એ તમારા જ વાસણોના બચ્ચા છે। અપત્ય રૂપેણ એટલે કે બચ્ચા રૂપે નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય, નવા વાસણો, નૂતનાની એટલે નવા, પાત્રાણી એટલે વાસણો, સંપ્રાપ્ય એટલે કે પ્રાપ્ત કરીને, વીતદાસ પ્રસન્ન જાત, વીતદાસ પ્રસન્ન થયો અથવા તો કે ખુશ થયો। ફરીવાર, બચ્ચા રૂપે નવા વાસણો પ્રાપ્ત કરીને વીતદાસ ખુશ થયો। વ્યતિતેશુ કતિપયેશુ દિવસેશુ, વ્યતિતેશુ એટલે કે વીતી ગયા, કતિપયેશુ એટલે કેટલાક, દિવસેશુ એટલે કે દિવસો, કેટલાક દિવસો, કેટલાક દિવસો વીતી જતા, કૂટનાથ એટલે કે કૂટનાથ, પુનરપી, અહીંયા પણ સંધિ છે, પુનઃ વત્તા અપી, રનો વિસર્ગ થાય, પરિણામે અહીંયા વિસર્ગ સંધિ છે। કેટલાક દિવસો વીતી જતા કૂટનાથ ફરીવાર વીતદાસમ એટલે કે વીતદાસને પાત્રાર્થમ વાસણો માટે પ્રાર્થયતો એટલે કે માગણી કરી। કેટલાક દિવસો વીતી જતાં કૂટનાથે ફરીવાર વીતદાસ પાસે વાસણોની માગણી કરી। પ્રદતેભ્ય પાત્રેભ્ય, પ્રદતેભ્ય એટલે કે આપેલા, પાત્રેભ્ય એટલે કે વાસણો કરતાં પણ, અપી એટલે પણ, અધિકાનામ પાત્રાણામ એટલે કે વધારે વાસણોનો લાભ ભવિષ્યથી, અહીંયા ઓછેનો વિસર્ગ થશે, પરિણામે લાભ શબ્દ બનશે। પરિવાર, આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે, ઇતિ એટલે કે એવી, દુર્મત્યા એટલે કે દુર્મતીથી, પ્રેરિત એટલે કે પ્રેરાયેલા, વીતદાસ એટલે કે વીતદાસે, તસ્મે એટલે કે તેને, સર્વાણી એટલે કે બધા, ઇષ્ટાની એટલે જોઈતા, પાત્રાણી એટલે વાસણો, દત્તવાનો એટલે કે આપી દીધા। ફરીથી, આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્મતીથી પ્રેરાયેલા વીતદાસે તેને બધા જોઈતા વાસણો આપી દીધા। વ્યતિતે અપી એક માસે એટલે કે એક માસ વીતી જવા છતાં, યદા એટલે જ્યારે, કૂટનાથ એટલે કે કૂટનાથ, પાત્રાણી ન પ્રત્યર્પિતવાન એટલે કે વાસણો પાછા આપવા ન આવ્યો, તદા એટલે ત્યારે, ચિંતામાપન્ન એટલે કે ચિંતિત થયેલા, વીતદાસ એટલે કે વીતદાસે કૂટનાથ ગૃહમ ગત્વા, કૂટનાથના ઘેર જઈને, ત્વા ત્વા યોગ્યતિઓ એટલે કે સંબંધક ભૂતકૃદન છે અહીંયા, સ્વકીયાની એટલે પોતાના, પાત્રાણી એટલે કે વાસણો, અયાચત એટલે કે માગ્યા। ફરીવાર, એક માસ વીતી જવા છતાં જ્યારે કૂટનાથ વાસણો પાછા આપવા ન આવ્યો ત્યારે ચિંતામાં પડેલા અથવા તો કે ચિંતિત થયેલા વીતદાસે કૂટનાથના ઘેર જઈને સ્વકીયાની એટલે પોતાના વાસણો માગ્યા। કૂટનાથ સશોકમ અકથયત, કૂટનાથે શોક સાથે કહ્યું, સશોકમ એટલે કે શોક સાથે, ભવતઃ એટલે કે તમારા, સર્વાણી એટલે બધા, પાત્રાણી એટલે વાસણો, મૃતાની એટલે કે મરી ગયા છે,
શું કહ્યું? શોક સાથે, ફૂટનાથે શોક સાથે કહ્યું, તમારા બધા જ વાસણો મરી ગયા છે. વીતદાસ કોપાવિષ્ટ સન્ન. વીતદાસ ગુસ્સે થઈને અકથયત એટલે કે કહેવા લાગ્યો, એવમ કથમ ભવેત, એમ શી રીતે બને. વીતદાસ ગુસ્સે થઈને કહેવા લાગ્યો અથવા તો કહ્યું, એમ કઈ રીતે બને અથવા એમ શી રીતે બને. ભો વંચક હે ઠગારા, તમ મિથ્યા વદશી, તું જૂઠું બોલે છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી. નિર્જીવ વાસણોનું મૃત્યુ કઈ રીતે શક્ય છે. સંભવતી એટલે સંભવ છે અથવા તો કે શક્ય છે. નિર્જીવ વાસણોનું મૃત્યુ કઈ રીતે શક્ય છે. કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય એટલે કે ધીરજ ધરીને, કૂટનાથે ધીરજ ધરીને શાંત વચસામ એટલે કે શાંત વાણીમાં અવદત એટલે કે બોલ્યો. કૂટનાથ ધીરજ ધરીને શાંત વાણીમાં બોલ્યો, મહોદય એટલે કે હે મહાશય, યદિ પાત્રાણામ જન્મ ભવતી, જો વાસણોનો જન્મ થાય, તરહી એટલે તો તેષામ મરણમ અપી, અહીંયા સંધિ છે મરણમ વત્તા અપી, તો તેનું મૃત્યુ પણ ભવતી એટલે થાય. ફરીવાર, હે મહાશય, જો વાસણોનો જન્મ થાય તો તેનું મૃત્યુ પણ થાય. પૂર્વ જાતાની પાત્રાણી એટલે કે પહેલાં જન્મેલા વાસણો. ભવત ગૃહે વિલસંતી, ભવત ગૃહે તમારા ઘરમાં, વિલસંતી એટલે કે શોભે છે. પહેલાં જન્મેલા વાસણો તમારા ઘરમાં શોભે છે. યાની પાત્રાણી, જે વાસણો ભવદભિહિ દત્તાની તમે આપેલા, તાની મમ ગૃહે મૃતાની, તે મારા ઘેર ઘરમાં મૃતાની એટલે કે મૃત્યુ પામ્યા અથવા મરી ગયા. જે વાસણો તમે આપેલા તે મારા ઘરમાં મરી ગયા અથવા તો મૃત્યુ પામ્યા. તત્ર એટલે તેમાં, અહમ એટલે હું, કિમ કરતું સમર્થ, હું શું કરી શકું. કિમ કરતું સમર્થ એટલે શું કરી શકું. ફરીવાર, તે બાબતમાં, તત્ર અહમ તે બાબતમાં હું, કિમ કરતું સમર્થ શું કરી શકું. પશ્ય એટલે કે જુઓ. જન્મ ભવતી પાત્રાણામ, પાત્રાણામ એટલે પાત્રોનો જન્મ ભવતી એટલે કે જન્મ થાય છે. મરણે કથમ સંશય, તો મરણની બાબતમાં સંશય કઈ રીતે કરાય. પાત્રોનો જન્મ થાય છે તો મરણની બાબતમાં સંશય કઈ રીતે કરાય. જગતી યદ સમુત્પન્નમ, જગતમાં યદ એટલે છે, જગતમાં જે ઉત્પન્ન થયેલું છે, નશ્યતી એટલે કે નાશ પામે છે, સર્વથા એટલે બધી રીતે, અને ધ્રુવમ એટલે કે ચોક્કસ. જગતમાં જે ઉત્પન્ન થયેલું છે તે બધી રીતે ચોક્કસ નાશ પામે છે. આમ કહી અને કૂટનાથે વીતદાસને છેતર્યો. તો વિદ્યાર્થીની બહેનો, અહીંયા આપણે આ પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ.